ગોપાલ. આજે હું શ્રી પરમ ભગવતી દ્વારકાદાસ દેસાઈની ભગવત વાર્તા કરવા જઈ રહ્યો છું, તો સર્વે વૈષ્ણવ વાગી આપજો. ભાર્ય શ્યાંભોયંગ મુખ, ભાર્ય શ્યાંભોયંગ મુખ, પદ દર્શન બેઠા એ દાસ, અંગ અંગ અધિક ઉમંગ સુખ, પ્રત્યજન કહ્યો ન પ્રકાશ. વેહે જન્નો હજાર, વેહે જન્નો હજાર, આયે ઘર મિલે આહી, મૃત્યુકાલ તે હી તાલ, વેર ન શક્યો નાહી. રુચ્ય જીરણ ગઢરા સરચ્ય, રુચ્ય જીરણ ગઢરા સરચ્ય, ગોપેન્દ્ર પ્રભુ ગુણ ગાવું, દેખો દ્વારકા દાસ જસ, સુભક્તિ દ્રઢ પદ પાયે. દ્વારકાદાસ દેસાઈ જ્ઞાતે કાયસ વૈષ્ણવ હતા અને જૂનાગઢ ગામે નિવાસી હતા. પોતે દીવાન હતા, પણ શ્રી ગોપેન્દ્રજીના અનિનન અટંકા સેવક હતા. શ્રી ગોપેન્દ્રજીએ દ્વારકાદાસ દેસાઈને વસ્ત્રની સેવા સોંપી હતી. દ્વારકાદાસ દેસાઈ ભાવથી સેવા કરતા. એ સેવામાંથી સાક્ષાત ઠાકોરજી પ્રગટ થઈ અને દ્વારકાદાસ દેસાઈ સાથે ભગવદ્ ગુષ્ટ કરતા. દ્વારકાદાસ દેસાઈને એક પુત્ર હતો. એક વખત દ્વારકાદાસ દેસાઈ સેવામાં બેઠા હતા અને ઠાકોરજી પ્રગટ થઈ અને કહ્યું, જે દેસાઈ, તમારો દાસ ચાલશે. તેને એક અમાસ પછી 14મે દિવસે સર્પદંશ થશે. ત્યારે દ્વારકાદાસ દેસાઈએ કહ્યું, નિજ ઈચ્છા રાજ, આપણે નિજ ઈચ્છા. દ્વારકાદાસ દેસાઈએ કહ્યું, આપણે મૃત્યુને પાછું વળવું છે તો ક્યાં અસમર્થ છો? ત્યારે ઠાકોરજીએ ખુશ થઈને કહ્યું કે ભગવદી તો મને વશ થયેલા છે, તેમની ઈચ્છા અનુસાર જ મારે કરવું. ત્યારે ઠાકોરજીએ દ્વારકાદાસ દેસાઈને એક માસ પછી 14મો મંડપ ભરવાનું કહ્યું. આમ દ્વારકાદાસ દેસાઈએ ઠાકોરજીની આજ્ઞા અનુસાર એક માસ પછી 14મે દિવસે મંડપ કર્યો. ભગવાનજીને તેડાવ્યા. મંડપમાં ખૂબ આનંદ ઓછો વર્તાયો. મંડપમાં બરોબર 14મે દિવસે બધા સમાજે બેઠા હતા અને દાસને મંડળીની મધ્યમાં બેસાડ્યો. ત્યાં જ એક મોટો મણીદાર સર્પ આવ્યો એટલે દાસે તેને સામે પગ ધર્યો. એ મોટો મણીદાર સર્પ દાસનો અંગૂઠો ચૂસી અને પાછો ફર્યો. પૂર્ણ સર્પ એવો હતો કે કરડેને તરત જ પ્રાણ જાય, પરંતુ ભગવાનજીની પૂર્ણ કૃપાએ દાસના એક જ અંગને બાધા આવી નહીં. આમ થવાથી મંડપમાં આનંદ મંગળ વર્તાયો. આ પછી દ્વારકાદાસ દેસાઈ ભગવદીયનું ધ્યાન ધરતા અને ભગવદીયને ઠાકોરજી સ્વરૂપ જ માનતા. આવા પૂર્ણ કૃપા પાત્ર દ્વારકાદાસ દેસાઈ હતા તેમની વાર્તાનો કોઈ પાર નથી. માટે એક સાકી છે, વૈષ્ણવ મળ્યા ઠાકર મળ્યા, વૈષ્ણવ મળ્યા ઠાકર મળ્યા, ગ્રહી મન માટે ગુઢ મંત્ર ગોકુલ કહે કે વૈષ્ણવ ને ઠાકર એક, જય હો વાલાની જય હો સર્વે ને જય ગોપાલ.